હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન તો જે આપણે બંધારણની સિરીઝ જોઈ રહ્યા છીએ એની અંદર આજે આપણે એક નવો વિડીયોમાં આવી ગયા છીએ આની અંદર આપણે નાગરિકતાને લગતા અગત્યને એમસીક્યુ જોઈશું તો આના પહેલાં આપણે કયા કયા એમસીક્યુ વિશે ચર્ચા કરી ગયા તો એક બંધારણના ઓવરવ્યૂ લઈ લીધો એક ભાગ એના વિશે હતો બાકીના ભાગમાં આપણે બંધારણ પૂર્વેના ઇતિહાસ વિશે પણ ચર્ચા કરી ગયા બંધારણ સભા વિશે ચર્ચા કરી ગયા પછી એ જ પ્રમાણે આપણે ભાગ એકને રિલેટેડ જેટલા આવે એની પણ ચર્ચા કરી લીધી તો આજે આપણે ભાગ બે નાગરિકતા આધારિત આપણે વિવિધ પ્રકારના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ અને પછી ક્રમશઃ આપણે ભાગ ત્રણ મૂળભૂત અધિકારો અને એ જ પ્રમાણે વિવિધ ભાગના એમસીક્યુ ની ચર્ચા કરતા રહીશું તો જોઈએ આજનો સૌથી પહેલા નંબરનો એમસીક્યુ શું છે ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા દેશમાં બેવડી નાગરિકતા છે જો અહીંયા શબ્દ શું છે કયા દેશમાં બેવડી નાગરિકતા છે ઓકે બેવડી નાગરિકતાની વાત કરી છે નાગરિકતા છે તો ખાસ યાદ ભારત દેશની અંદર એકલ આપણે પરિચિત છીએ પાકિસ્તાને પણ એકલ નાગરિકતા સ્વીકારી છે અમેરિકામાં પણ એકલ નાગરિકતા જ સ્વીકારવામાં આવેલી છે જ્યારે ઇંગ્લેન્ડ છે એની અંદર બેવડી નાગરિકતા સ્વીકારવામાં આવી છે ઓકે હવે ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે જે વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું તો કંઈ વીસે વીસ પ્રશ્નો ટ્વિસ્ટેડ નહીં હોય વીસે વીસ પ્રશ્નો અઘરા નહીં હોય સેલા પણ પ્રશ્નો આપણે જોવા પડશે પછી મધ્યમ લેવલના પણ પ્રશ્નો જોશું અને પછી અઘરા પ્રશ્નો પણ જોશું એટલે વીસે વીસ પ્રશ્નો અઘરા આવે એવું નહીં બને અમુક આવા પ્રશ્નો પણ હશે અને જે સામાન્ય રીતે વર્ગ ત્રણની પરીક્ષામાં પૂછાતા પણ હોય છે તો પહેલા નંબરનો ક્વેશ્ચન જોયો બેવડી નાગરિકતાનો જોઈએ સેકન્ડ ક્વેશ્ચન ઓકે સેકન્ડ ક્વેશ્ચન છે નાગરિકતા સંબંધી જોગવાઈઓ કરવાની સત્તા કોની પાસે હોય છે ઓકે નાગરિકતાને રિલેટેડ કોઈ પણ પ્રકારનો કાયદો લાવવો છે તો એની સત્તા કોની પાસે છે અત્યારે ખ્યાલ છે તાજેતરમાં સી એ એનઆરસી આ બધા બિલો પાસ કરવામાં આવ્યા અને થોડો ઘણો વિવાદમાં પણ રહ્યા બિલો તો એની અંદર કોની ભૂમિકા અગત્યની હતી તો સંસદની ભૂમિકા અગત્યની હતી શું માત્ર વડાપ્રધાનની મરજીથી બિલ આવ્યું કે શું માત્ર ગૃહમંત્રીની મરજી બિલ આવ્યું ના એ બિલ લોકસભામાં પસાર થયું એ બિલ રાજ્યસભામાં પણ પસાર થયું છેલ્લે એ બિલને રાષ્ટ્રપતિની મોહર લાગી એમને સાઈન કરી એટલે કાયદો બન્યો તો એનો મતલબ કે કોના પાસે સત્તા રહેલી હશે નાગરિકતા બાબતે કાયદો ઘડવાની તો સંસદ પાસે તો ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ સોરી પ્રધાનમંત્રીની ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ સંસદ આવશે એકલા પ્રધાનમંત્રી જોડે સત્તા નથી રાજ્ય સરકાર જોડે તો હોય જ નહીં અને લાસ્ટ ઓપ્શન છે આપેલ પૈકી એક પણ નહીં ઓકે તો એ પણ ના આવે જો રાજ્ય સરકાર નાગરિકતા કેવો વિષય છે સંઘ યાદીનો વિષય છે સમજો નાગરિકતા સંઘ યાદીનો વિષય છે કે રાજ્યની કોઈ યાદીનો વિષય નથી તો એની અંદર કેન્દ્રનું ચાલવાનું છે તો કેન્દ્રને લગતા આપણને બે ઓપ્શન જોવા મળે કે સંસદ હશે કે પ્રધાનમંત્રી હશે પણ અત્યારે આપણને ખ્યાલ છે કે આટલો બધા વિરોધ થઈ રહ્યા છે સીએ હોય એનઆરસી હોય તો એની અંદર સંસદની અગત્યની ભૂમિકા છે તો સંસદ આવશે નાગરિકતા સંબંધી નાગરિકતા મેળવી શકાય છે હવે કઈ રીતે મેળવી શકાય છે એ જોઈએ એના નાગરિકતા ટોટલ કેટલી રીતે મેળવાય તો નાગરિકતા ટોટલ પાંચ રીતે મેળવાય છે કેટલી રીતે નાગરિકતા મેળવાય છે પાંચ રીતે હવે કઈ કઈ રીતે મેળવાય છે જોઈએ પહેલી આવશે જન્મથી તો આ જન્મથી તો ભારતીય નાગરિકતા મેળવી જ શકાય છે ઓકે જેમ ફોર એક્ઝામ્પલ તમે ભારતના છો ભારતમાં રહો છો તમારા માતા પિતા પણ ભારતમાં રહે છે અને તમારો જન્મ ભારતમાં જ થયો છે તો તમે જન્મથી ભારતીય નાગરિકતા મેળવી લીધી ઓકે બીજી આવે છે વંશથી એટલે કદાચ તમે ભારતમાં ના રહેતા હો પણ તમારા પૂર્વજો ભારત સાથે સંકળાયેલા હોય તો પણ તમે ભારતીય નાગરિકતા માટે એપ્લાય કરી શકો છો અમુક પ્રકારના નીતિ નિયમો ફોલો કરવા પડે પરંતુ તમને ભારતીય નાગરિકતા મળે એટલે વંશથી પણ મળે છે નોંધણી દ્વારા પણ મળે છે ઓકે તો જન્મથી આવી ગયું વંશથી આવી ગયું નોંધણી રજીસ્ટ્રેશન વડે પણ મળે છે તો લાસ્ટ કોઈ બીજું રાષ્ટ્ર કોઈ બીજું દેશ ભલામણ કરે એ રીતે નાગરિકતા મળશે એવો કોઈ ઉલ્લેખ નથી ઓકે નોંધણી જે અત્યારે છે ને સી એ તો કયું એક્ઝામ્પલ કહી શકાય નોંધણી દ્વારા નાગરિકતા ઓકે

જ્યારે એનઆરઆઈ ની વાત કરીએ છીએ તો એનઆરઆઈ એ શું છે ભારતીય જ છે એક એવો ભારતીય કે જે વિદેશમાં રહીને વ્યવસાય કરે છે કે કમાય છે કે આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યો છે તો એ એનઆરઆઈ ની વ્યાખ્યામાં આવે છે સામાન્ય રીતે તો એનઆરઆઈ એ ભારતીય નાગરિક જ ગણાય જેવા હક આપણને મળે છે કે જેવા હક તમને મળી રહ્યા છે એવા જ હક કોને મળશે એનઆરઆઈ ને મળશે ક્લિયર છે હવે આ બે બે વચ્ચેનો ભેદ શું છે પીઆઈઓ અને ઓસીઆઈ એ નેક્સ્ટ एमसीक्यू માં આપણે ચર્ચા કરશું એટલે ડીટેલમાં ચર્ચા करू છું પણ અત્યારે આપણે શું યાદ રાખવાનું છે કે જે એનઆરઆઈ છે એને તો ભારતીય જેવા જ તમામ હકો મળે છે ઓકે ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પીઆઈઓ કાર્ડ હોલ્ડર માટે નીચેનામાંથી કયા રાષ્ટ્રની વ્યક્તિ લાયક છે હવે જો કઈ કઈ બાબતો આવશે ખાસ યાદ રાખજો એક આવશે એનઆરઆઈ એક આવશે પીઆઈઓ એક આવશે પીઆઈઓ એમાં પણ કેવો આવશે કાર્ડ હોલ્ડર એટલે કે જેના જોડે પાછું કાર્ડ છે અને એક આવશે આવશે ક્લિયર છે આટલી હવે કયા કયા નાગરિક બની શકે એની પણ એક ચોખટ કરેલી છે તો પીઆઈઓમાં શું છે તો સામાન્ય રીતે પડોશી દેશ જે છે આપણા એ નહીં આવે કેમાં નહીં આવે પીઆઈઓમાં નહીં આવે તો જો બાંગ્લાદેશ પડોશી છે તો પીઆઈઓ નહીં થાય શ્રીલંકા છે હા છે પાડોશી દેશ નહીં થાય ચીન તો નહીં થાય તો બચ્યું ગયું ઇંગ્લેન્ડ એટલે જો તમારે પીઆઈઓ કાર્ડ હોલ્ડર થવું છે આના પરથી શું મતલબ શું તારવવામાં આવ્યું સિમ્પલ સમજો કે જો તમારે પીઆઈઓ અથવા તો પીઆઈઓ કાર્ડ હોલ્ડર થવું છે તો તમે કયા દેશના નાગરિક ન હોવા જોઈએ તો ભારતના પાડોશી દેશો પાકિસ્તાન ચીન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂતાન અફઘાનિસ્તાન ભારતની જેટલા દેશો સાથે થાય છે એ બધા પાડોશી નાગરિક ન હોવા જોઈએ જો તમે તે દેશના નાગરિક છો તો તમે પી અને પીઆઈઓ કાર્ડ હોલ્ડર બનવા માટે લાયક નથી અને પ્રશ્ન એ જ પૂછ્યો છે કે પી એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન ના કાર્ડ હોલ્ડર બનવા માટે નીચેનામાંથી કયા રાષ્ટ્રની વ્યક્તિ લાયક છે લાયક પૂછી છે એનો મતલબ કે કઈ વ્યક્તિ લાયક નથી એ તમે ફાઇન્ડ કરો તો કે બાંગ્લાદેશની વ્યક્તિ લાયક નથી શ્રીલંકાની વ્યક્તિ લાયક નથી ચીનની પણ નથી તો કયું બચ્યું ઇંગ્લેન્ડ ક્લિયર છે હવે ખાસ યાદ રાખજો પ્રશ્ન એમ કરી નાખીએ લાયક છે ની જગ્યાએ લાયક નથી એવું કરી નાખીએ અન્ય ઓપ્શન એમાં ઇંગ્લેન્ડ ની જગ્યા એમ કરી નાખીએ એ બીસી ત્રણે

તમામ પાડોશી દેશ પીઆઈઓ માટે તમામ પાડોશી દેશો કયા કયા તમામ પાડોશી દેશો પાકિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ શ્રીલંકા ચીન ભૂતાન આ બધા પાડોશી દેશો આવી ગયા પીઆઈઓ અને પીઆઈઓ કાર્ડ હોલ્ડર આટલા દેશોની બની શકે તો જે ઓશિયા છે ઓશિયાનું ફૂલ ફોર્મ ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયન ક્લિયર છે તો એના માટે બે જ દેશો લાયક નથી કયા બે દેશો લાયક નથી પાક અને બાંગ્લાદેશ જો તમે આ બે દેશના નાગરિક છો તો તમે ઓશિયા બનવા માટે લાયક નથી માની લ્યો કે કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાં રહે છે અને એને પછી ઓશિયાનો લાભ મેળવવો છે હવે ઓશિયાનો લાભ ક્યારે મેળવી શકે એ પણ આપણે આગળ એમસીમાં ચર્ચા કરીશું કે કેટલા વર્ષ રહ્યા પછી તે ઓશિયા તરીકે એપ્લાય કરી શકે છે એ બધી ચર્ચા કરી લેશું તો ઓશિયાઈ નો લાભ મેળવવો છે પણ જો પાકિસ્તાનનો હશે તો ઓશિયાનો લાભ નહીં મળે જો બાંગ્લાદેશનો હશે તો પણ ઓશિયાનો લાભ નહીં મળે ખાસ યાદ આ આ બાબતો તો લાભ કોને કોને નહીં મળે જો કોન્સેપ્ટ તમે યાદ રાખજો પીઆઈઓ તો તમામ દેશ આવી ગયા પાડોશી તમામ પાડોશી દેશ આવી ગયા જયારે ઓશિયામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ હવે પ્રશ્ન ઉપર જઈએ કે ઓશિયા માટે નીચેનામાંથી કયા દેશની વ્યક્તિ લાયક નથી નથી પૂછી છે તો કયા દેશને લાયક નથી પાકિસ્તાન બાંગ્લાદેશ હવે ઓપ્શનમાં જઈએ અમેરિકા તો લાયક છે રશિયા પણ લાયક છે ઇંગ્લેન્ડ પણ લાયક છે તો તો કયા દેશની વ્યક્તિ લાયક નથી બાંગ્લાદેશ જગ્યાએ ઓપ્શન એવો આપી પાકિસ્તાન પણ જવાબ તમારો શું થશે ત્યાં પાકિસ્તાન થઈ જશે ક્લિયર છે ચાલો નેક્સ્ટ એમ જોઈએ ક્વેશ્ચન નંબર સેવન ક્વેશ્ચન નંબર સેવન એમ છે કે નીચેનામાંથી કોને ભારતીય નાગરિકને મળતા બધા જ લાભો મળી શકે છે હવે આની પહેલા પણ હું થોડી ચર્ચા કરી ગયો કે એનઆરઆઈ એ મૂળ રૂપે ભારતીય નાગરિક જ છે તમામ લાભો મળશે તો 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 આમ તમને ક્યાં દેખાય છે એનઆરઆઈ એનઆરઆઈ તમામ પ્રકારના લાભો જે ભારતીય નાગરિકને મળતા એ જ લાભો એનઆરઆઈને મળશે જો ખાસ યાદ રાખજો પીઆઈઓ અને ઓસીઆઈ અલગ બાબત છે જ્યારે એનઆરઆઈ એ ભારતીય નાગરિક જ ગણાય એટલે તમામ પ્રકારના લાભો મળે એનઆરઆઈને ઓકે હવે જોઈએ ક્વેશ્ચન નંબર આઠ નીચેનામાંથી કોને ભારતની મુલાકાત વખતે વિઝાની જરૂર છે હવે ખાસ યાદ રાખજો કોને વિઝાની જરૂર છે હવે જો એનઆરઆઈમાં છે જો ભારતીય નાગરિક હોય તો તમને વિઝાની થોડી જરૂર પડે ભારતની મુલાકાત લેવામાં તમે ભારતીય છો તો શું ભારતમાં રહેવા માટે તમને વિઝાની જરૂર છે તો નથી તો એનઆરઆઈ પણ ભારતીય નાગરિક જ છે તો એને ક્યાં વિઝાની જરૂર પડશે ઓકે તો એનઆરઆઈને નહીં પડે પછી ઓસીઆઈ તો ઓસીઆઈ પણ જીવનભર આખી જિંદગી વિઝા વગર મુલાકાત લઈ શકશે ઓસીઆઈ પણ જીવનભર વિઝા વગર શું લઈ શકશે મુલાકાત લઈ શકશે જયારે પીઆઈઓ છે ને વિઝાની જરૂર પડશે પણ જો પીઆઈઓ માંથી પીઆઈઓ કાર્ડ હોલ્ડર બની ગયો પીઆઈઓ કાર્ડ હોલ્ડર બની ગયો તો પંદર વર્ષ સુધી વિઝાની જરૂર નહીં પડે કેટલા વર્ષ પંદર વર્ષ પછી વળી વિઝાની જરૂર પડશે

ડિટેલમાં ચર્ચા ના કરી કેમ કે આગળના એનસીક્યુમાં ચર્ચા કરી જ ગયો કે પીઆઈઓ શું છે એનઆરઆઈ શું છે અને ઓસીઆઈ શું છે પીઆઈઓને વિઝાની પણ જરૂર પડે મુલાકાત વખતે જો એને વિઝાની જરૂર પડતી હોય તો એને પોલીસમાં નોંધણી પણ કરાવવી પડે સિમ્પલ બાબત છે ઓકે અને બીજું કે આના ફૂલ ફોર્મ તમે કહી દીધા છે ત્રણેયના નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર દસ પીઆઈઓ કાર્ડ દ્વારા કાર્ડ સોરી પીઆઈઓ કાર્ડ ધારક કાર્ડ મળ્યા પછી કેટલા વર્ષો સુધી વિઝા વગર ભારતની મુલાકાત લઈ શકે હમણાં મેં સમજાયો હમણાંનો એનઆરઆઈ નો હોય પીઆઈઓનો હોય અને ઓસીઆઈ નો હોય એમાં મેં પીઆઈઓના કાર્ડ હોલ્ડર વિશે પણ ચર્ચા કરી બે એમસીક્યુ પહેલા જ કે જે પીઆઈઓ કાર્ડ હોલ્ડર હોય એ પંદર વર્ષ સુધી કેટલા પંદર વર્ષ સુધી વિઝા જો કાર્ડ મળી ગયું છે તો પંદર વર્ષ સુધી એ મુલાકાત લઈ શકશે વિઝા વગર ક્લિયર છે તો અહીંયા ઓપ્શન ઓપ્શન શું આવશે આપણો સી વર્ષ ક્લિયર છે ક્વેશ્ચન નંબર જોઈએ પીઆઈઓ કાર્ડ ધારક કેટલા સમયથી ઓછા રોકાણ માટે ભારતમાં નોંધણી કરવાની જરૂર રહેતી નથી જો ખાસ યાદ રાખજો પીઆઈઓ છે અને પીઆઈઓ કાર્ડ ધારક બની જાય છે બરાબર છે તો એને કયા કયા બેનિફિટ મળશે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ શું કહે છે પીઆઈઓ કાર્ડ ધારક છે એને કેટલા સમયથી ઓછા રોકાણ માટે ભારતમાં નોંધણી કરવાની જરૂર રહેતી નથી એનો મતલબ કે જે પીઆઈઓ કાર્ડ હોલ્ડર છે કે પીઆઈઓ છે એને વિઝાની તો જરૂર પડે છે પહેલી વાત પીઆઈઓને વિઝાની જરૂર પડે છે પણ પીઆઈઓ કાર્ડ હોલ્ડર થઈ ગયા ને તો પંદર દિવસ સુધી સોરી પંદર વરસ પંદર વર્ષ સુધી વિઝાની જરૂર પડતી નથી જો પીઆઈઓ કાર્ડ હોલ્ડર થઈ ગયા તો પછી પીઆઈઓ છે તો એને પોલીસમાં નોંધણી કરાવી પડશે પણ જો પીઆઈઓ કાર્ડ હોલ્ડર થઈ ગયા ને તો એકસો એસી દિવસ સુધી નોંધણી નહીં કરાવે ને તો ચાલશે પણ એકસો એસી દિવસ પછી એને નોંધણી કરાવી પડશે તો આ બે વચ્ચેનો ડિફરન્સ છે પીઆઈઓ અને પીઆઈઓ

હવે વિડિયો પોઝ કરીને આ માહિતી તમે લખી નાખજો એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય હવે જોઈએ ક્વેશ્ચન નંબર બાર ક્વેશ્ચન નંબર બાર પીઆઈઓ કાર્ડ દ્વારા અને ને કયા ક્ષેત્રોના એનઆરઆઈ જેવા લાભો ન મળી શકે હવે ખાસ યાદ રાખજો એનઆરઆઈ તો ભારતીય નાગરિક જ છે એનઆરઆઈ શું છે ભારતીય નાગરિક જ છે તો એને તમામ પ્રકારના લાભો મળવાના જ છે જ્યારે પીઆઈઓ કાર્ડ કાર્ડ ધારક કે ઓસીઆઈ એ ભારતીય નાગરિક નથી તો અમુક ક્ષેત્ર એવા હોય કે એને તમામ પ્રકારના લાભો નહીં મળતા હોય તો કયા ક્ષેત્ર તો જો અર્થ ક્ષેત્ર છે નાણાકીય કે શિક્ષણ આ બધા ક્ષેત્રની અંદર એમને લાભો મળશે જ જેવા એનઆરઆઈને લાભ મળે છે એ લોકોને પણ લાભ મળશે પણ જે કૃષિ ક્ષેત્ર છે અને બાગાય ક્ષેત્ર છે એમાં લાભ નહીં મળે ખાસ યાદ રાખશું જો એનઆરઆઈ તો ભારતીય નાગરિક જ છે તો ભારતીય નાગરિક છે તો એને તમામ પ્રકારના લાભ મળી જવાના છે કોઈ ઇસ્યુ નથી પણ પીઆઈઓ કાર્ડ ધારક કે ઓસીઆઈ એ કે ભારતીય નાગરિક છે એવું નથી એટલે એમને નીચેનામાંથી કયા ક્ષેત્રમાં બધા લાભ નહીં મળે તો કૃષિ ક્ષેત્ર અને બાગાયત ક્ષેત્રની અંદર લાભ નહીં મળે ખાસ યાદ રાખજો બાકીના બધા ક્ષેત્ર જે લખ્યા છે એમાં એમને સમાન લાભ મળશે સમાન તકો મળશે પણ કૃષિ ક્ષેત્ર અને બાગાયત ક્ષેત્ર એવું છે કે જેમાં સમાન લાભ સમાન તકો નહીં મળે છે હવે જોઈએ તમામ પ્રકારના હક મળશે તમામ પ્રકારના કાર્યો કરવાની પણ છૂટ હશે જ્યારે ઓસીઆઈ હશે કે પીઆઈઓ કાર્ડ ધારક હશે એને અમુક પ્રકારની છૂટ આપવામાં નહીં આવે કાર્યોની અમુક પ્રકારના હકો આપવામાં નહીં આવે તો ખાસ યાદ રાખશું કઈ કઈ વસ્તુઓ તો પર્વતારોહણ છે એ એમને કરવાની છૂટ આપવામાં આવશે નહીં બાકી દવાખાનામાંથી દવા લઈ શકશે કોલેજમાં અભ્યાસ હમણાં જ વાત કરી આ આગળની સ્લાઇડમાં આપણે જોયું શિક્ષણ ક્ષેત્રે કંઈ પણ કરી શકતા હતા તો શિક્ષણની બાબત આવી ગઈ આ દવા દવાખાના સાથે સંકળાયેલી બાબત આવી ગઈ ધાર્મિક સ્થળોએ દર્શન પણ કરી શકશે પણ પર્વતારોહણ નહીં કરી શકે તો જો બે બાબત યાદ રાખશું ક્વેશ્ચન નંબર બાર પરથી એક બાબત યાદ રાખશું કે કૃષિ અને બાગાયત ક્ષેત્રમાં જે હક મળતા હતા હકો નહીં મળે પીઆઈઓ કાર્ડ ધારક અને ને ક્લિયર છે અને પછી એક નેક્સ્ટ બાબત યાદ રાખશું કે કયા કાર્યો કરવાની છૂટ નથી તો પર્વતારોહણ આવશે અંદર ક્લિયર છે ઓકે હવે જોઈએ ક્વેશ્ચન નંબર ચૌદ પીઆઈઓ કાર્ડ ધારક અને ઓસીઆઈ ભારતમાં નીચે કઈ પ્રવૃત્તિ કરી શકે છે કઈ પ્રવૃત્તિ કરી શકશે તો જે આ પ્રશ્ન અલગ અલગ ટ્વિસ્ટેડ થઈને પૂછાય છે બાકીનો કોન્સેપ્ટ એક જ છે શિક્ષણ સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હશે તેમાં કોઈ વિરોધ નથી પીઆઈઓ હોય કે ઓસીઆઈ હોય શિક્ષણની તમામ બાબતો એ લોકો કરી શકવાના છે પછી એમને દવાને એવું લેવું છે તો પણ છૂટ છે પર્વતારોહણની તો મનાઈ છે ક્લિયર છે પછી સંશોધન કરવાની મનાઈ છે પછી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે પણ પ્રવૃત્તિઓ ચલાવી મિશનરી ઓપન કરવી એ બધી એમને શું છે પરવાનગી નથી

એને અરજી કરવી છે તો કેટલા સમય અગાઉ ભારતમાં રહેતો હોવો જોઈએ તો ખાસ યાદ રાખશું જ્યારે પણ આ પીઆઈયુ આવે ને ત્યારે તમારે સાલ યાદ રાખવાની છે સાત વર્ષ કેટલા વર્ષ યાદ રાખશું સાત વર્ષ અને જ્યારે ઓસીઆઈ આવે ને ત્યારે યાદ રાખશું આપણે પાંચ વર્ષ ઓકે આ બે બાબત યાદ રાખી દઈશું સાત અને પાંચ જનરલી આપણે ભારતીય નાગરિકતાનું વાંચતા હોઈએ ને તો તમે પાંચ વર્ષ એવું વાંચતા હો પણ આ થોડું વધારે ઊંડાણપૂર્વકનું છે કે પીઆઈઓ હોય

કે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવેલ વ્યક્તિ કે જેના માતા પિતા કે ભારતમાં કરીને ક્યાં છે એમના માતા પિતા કે દાદા દાદીનો જન્મ ક્યાં થયો છે અખંડ ભારતની અંદર થયો છે તો નાગરિકતા કઈ લાયકા સાચી છે અહીંયા બે વિધાન આપ્યા છે કયા કયા વિધાનો સાચા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલું છે ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલા ભારતમાં સ્થળાંતર કર્યું હોય તો તારીખ જો ખાસ યાદ રાખજો બિન સચિવાલય ક્લાર્કમાં પણ તારીખો પૂછાઈ હતી તો આ તારીખો યાદ રાખવાની કે જો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તો ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલા તેઓએ ભારતમાં સ્થળાંતર કરી હોય તો આ વિધાન સાચું છે ક્લિયર છે જો ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલા તેમણે સ્થળાંતર કરી નાખ્યું છે અને તેમના માતા પિતા અથવા તો દાદા દાદી ભારતીય અખંડ ભારતમાં તેમનો જન્મ થયો છે તો તેઓ ભારતીય નાગરિક ગણાશે એમ છે કે ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસના ના દિવસે આવે અથવા તો કે પછી પરંતુ બંધારણના અમલ પહેલા બંધારણના અમલ પહેલા એટલે કઈ તારીખ થઈ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે અડતાલીસ થી પચાસ ના સમય ગાળવામાં આવે એ પહેલા સક્ષમ અધિકારીને અરજી કરી હોય અરજી જોડે કરી હોય કોઈ પણ એક સક્ષમ સરકારી અધિકારી જોડે અરજી કર્યાના છ માસ પહેલા ભારત વસવાટ કર્યો હોય અને અધિકારીએ અરજી સ્વીકારી નોંધણી કરી હોય તો તે ભારતીય નાગરિક ગણાશે થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સરળ ભાષામાં સમજાવું એક તારીખ આપી છે કે ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પછી એ વ્યક્તિ ભારતમાં આવે છે કયો વ્યક્તિ તો કે જેના માતા પિતા અથવા દાદા દાદી અખંડ ભારતમાં જન્મ્યા હોય અને પાકિસ્તાનમાંથી ભારતમાં આવે છે અને બંધારણનો અમલ એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આ સમયગાળામાં ભારતમાં આવે છે અને એ કોઈ સક્ષમ અધિકારી જોડે અરજી કરે છે કે ભાઈ મારે ભારતીય નાગરિક બનવું છે અને ક્યારે અરજી કરે છે તો અહીંયા લખ્યું છે જો અરજી કર્યાના છ મહિના પહેલાથી ભારતમાં વસવાટ કરતો હોય ક્લિયર છે છ મહિના પહેલાથી ભારતમાં વસવાટ કરતો હોય તો તે ભારતીય નાગરિક ગણાશે તો આ બંને વિધાનો સાચા છે

એક માર્ચ ઓગણીસો સડતાલીસ પહેલા ભારતમાંથી જોડે અરજી કરે છે અને અરજી કર્યાના છ મહિના અગાઉથી ભારતમાં રહેતું હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે તો આ વિધાન તદ્દન ખોટું થઈ ગયું કે ક્યારે ભારતીય નાગરિક ગણાશે એવું પોસિબલ જ નથી ભારતીય નાગરિક ગણાશે પણ અમુક પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા પછી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે જેના માતા પિતા કે દાદા દાદીનો જન્મ અવિભાજ્ય ભારતમાં થયો હોય ત્યાં ભારતના રાજનૈતિક કે વાણિજ્યિક પ્રતિનિધિ દ્વારા નોંધણી કરવામાં આવી હોય તો પણ ભારતીય નાગરિક ગણાશે નહીં તો આ વિધાન પણ ખોટું છે કઈ રીતે ખોટું છે જો હમણાં જ આપણે ચર્ચા કરી કે માતા પિતા કે દાદા દાદીનો જન્મ અવિભાજ્ય ભારતમાં થયો છે અખંડ ભારતમાં થયો હતો અને જે તે વ્યક્તિનો જન્મ ભારતની બહાર થયો છે હવે એને ભારતનું નાગરિક બનવું છે માની લો કે કોઈ એક્સ વ્યક્તિ છે એના મમ્મી પપ્પાનો જન્મ ભારતમાં થયો છે પણ એ વ્યક્તિનો જન્મ અમેરિકામાં થયો એ સમયગાળામાં હવે એને ભારતીય નાગરિક બનવું છે તો અમેરિકામાં જે ભારતની જે રાજદ્વારી સંસ્થાઓ હોય ત્યાં જઈને જે અરજી કરશે અને અરજી સ્વીકારવામાં આવશે તો એને ભારતીય નાગરિકતા મળી શકશે અને અહીંયા તો શું કહે છે ગણાશે નહીં તો આ વિધાન તો ખોટું થઈ ગયું સમજાય છે ને દરેક વિધાન ઉપર હું ચર્ચા કરું છું કે ખોટું થયું કે સાચું થયું ઓકે નેક્સ્ટ વિધાન જોઈએ જો વ્યક્તિ રાજી બીજા દેશની નાગરિકતા સ્વીકારશે તો તે ભારતીય નાગરિક રહેશે નહીં ભારતીય નાગરિક ગણાશે નહીં આ વિધાન સાચું થાય માની લો કે તમે જ છો તમે અમેરિકામાં રહેવા જતા રહો છો અને તમને અમેરિકા દેશની નાગરિકતા મળે છે અને તમે અમેરિકા દેશની નાગરિકતા સ્વીકારી લીધી પોતાની મરજીથી સ્વીકારી છે તો પછી તમને ભારતીય નાગરિકના લાભ ના મળે કેમ કે તમે આપણા દેશે એકલ નાગરિકતા સ્વીકારેલી છે એટલે તમે જો બીજા દેશની નાગરિકતા પોતાની મરજીથી સ્વીકારો છો તો પછી ભારતીય નાગરિક રહેવાના નથી તો કયા વિધાનો સાચા છે તો કયું વિધાન સાચું છે સી વિધાન સાચું છે ઓકે હવે જોઈએ ક્વેશ્ચન નંબર અઢાર ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન ની જન્મથી જો ખાસ યાદ રાખજો જન્મથી વંશથી વિવિધ પ્રકારે ભારતીય નાગરિકતા મળે છે એવું પૂછ્યું છે કે જન્મથી ભારતીય નાગરિક બનવા સંબંધે કઈ જોગવાઈઓ સાચી છે તો ત્રણ આપી છે ચર્ચા કરી લઈએ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કે તે પછી તુરંત એક જુલાઈ ઓગણીસો સત્યાસી પહેલા ભારતમાં જન્મી હોય હવે આ વિધાનો થોડા કમ્પ્યુઝ કરી દે પણ પેલું વિધાન કેવા શું છે સિમ્પલ ખબર પડી કે ઓગણીસો પચાસ થી કરીને ઓગણીસો સત્યાસી વચ્ચે જો ભારતમાં જન્મી હોય તો ભારતીય નાગરિક ગણાશે તો આ વિધાન સાચું છે સિમ્પલ એવું છે આ વિધાન ખાસ કરીને વચ્ચે ભારતમાં જન્મી છે સિમ્પલ છે ભારતમાં જન્મી હોય તો ભારતીય નાગરિક ગણાય છે ઓકે બીજું વિધાન છે એક જુલાઈ ઓગણીસો સત્યાસી એટલે કે ઓગણીસો સત્યાસી ની વાત કરી છે ઓગણીસો સત્યાસી પછી પરંતુ નાગરિકતા સુધારા અધિનિયમ બે હજાર ત્રણના ના અમલ પહેલા એટલે કે બે હજાર ત્રણમાં માં અમલ થયો પહેલા એટલે આ સમયગાળાની વાત કરી છે ભારતમાં જન્મી હોય ઓકે બરાબર છે અને માતા કે પિતા કોઈ પણ ભારતીય નાગરિક હોય એટલે જો આ સમયગાળો હતો ને ત્યારે કેવું કરતા હતા જો પેલા કેવું હતું ઓગણીસો પચાસી ઓગણીસો સત્યાસીમાં માં માતા પિતા ભારતીય નથી પણ એ વ્યક્તિ ભારતમાં જન્મી છે ને તે ભારતીય નાગરિક પછી સત્યાસી થી ત્રણ માં કેવું કર્યું મમ્મી ભારતીય છે અથવા તો પપ્પા ભારતીય છે અને એ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો છે તો પણ એ ભારતીય ગણાશે જન્મથી અને બે પછી કેવું કર્યું જે તે વ્યક્તિનો જન્મ પણ ભારતમાં એના મમ્મી પણ ભારતીય અને એના પપ્પા પણ ભારતીય જોઈએ નાગરિકતા સુધાર અધિનિયમ બે હજાર ત્રણ પછી ભારતમાં જન્મી હોય અને જેના માતા પિતા ભારતીય નાગરિક હોય ત્રણે ત્રણ વિધાનો સાચા છે હવે બે હાજર ત્રણ પછી કેવો કાયદો આવી ગયો કે તમે ભારતમાં તો હોવા જોઈએ પણ તમારા પેરેન્ટ્સ પણ ભારતીય ભારતીય હોવા જોઈએ તો તમે નાગરિક નાગરિક ગણાશો ગણાશો અને કઈ રીતે ભારતના તો જન્મથી ખાસ યાદ રાખજો મેં અહીંયા તમને સરળ સ્વરૂપે સમજાવી દીધું છે વિધાનો થોડા કોમ્પ્લિકેટેડ છે પણ આ સમજો તો ત્રણેય વિધાનો સાચા છે એવો ઓપ્શન ક્યાં છે આ લ્યો ઓપ્શન નંબર ડી ક્લિયર છે ઓકે હવે જોઈ લઈએ આપણે ક્વેશ્ચન નંબર ઓગણીસ

છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પરંતુ દસ ડિસેમ્બર ઓગણીસો બાણું એનો મતલબ ઓગણીસો પચાસ થી કરીને ઓગણીસો બાણું ની વાત કરવામાં આવેલ છે ઓગણીસો બાણું પહેલા ભારતમાં જન્મેલ હોય સોરી ભારત બહાર જન્મેલ હોય અને જેના જન્મ સમયે માતા પિતા બંને ભારતીય નાગરિક હોય તો વંશથી ભારતીય નાગરિકતા મળી જતી કેવા શું માંગે છે કે જો તમે આ સમયગાળામાં જન્મ્યા છો અમેરિકામાં જન્મ્યા પણ તમારા મમ્મી પપ્પા બંને ભારતીય છે તો તમને ફટ લઈને ભારતીય નાગરિકતા મળી જાય કયા સમયગાળામાં પચાસથી બાણું સમજાય છે ને હું સરળ રૂપે તમને વાક્ય સમજાવું છું કે જો જન્મ અમેરિકામાં થયો છે પણ મમ્મી પપ્પા મૂળ ભારતીય છે તો ડાયરેક્ટ વંશથી નાગરિકતા મળી જશે ઓકે બીજું જોઈએ દસ ડિસેમ્બર ઓગણીસો બાણું કે તે પછી ભારતની બહાર જન્મી હોય જેના જન્મ સમયે માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોય એટલે કે ઓગણીસો બાણું કરીને બે હજાર ત્રણ ની વાત કરી છે હવે કેવું થયું કોઈ એવી એક વ્યક્તિ જન્મ અમેરિકામાં થયો એના મમ્મી ભારતીય છે એના પપ્પા ભારતીય નથી તો પણ વંશથી ભારતીય નાગરિકતા મળી જશે કાં તો એવું થયું કેના જન્મ થયો અમેરિકામાં એના પપ્પા ભારતીય છે એમના મમ્મી ભારતીય નથી તો પણ વંશથી ભારતીય નાગરિકતા મળી જશે પણ કયા સમયગાળામાં કરીને ક્લિયર છે એટલે કયા વિધાનો સાચા છે તો સાચા વિધાન છે તો આ બંને વિધાનો સાચા છે ત્રીજું વિધાન છે નાગરિકતા સુધારા અધિનિયમ બે હજાર ત્રણ ના અમલીકરણ બાદ કોઈ પણ સંજોગમાં સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક વંશથી બનશે નહીં તો આ વિધાન ખોટું થશે જો બે હજાર ત્રણ પછી કેવો કાયદો લાયા વંશીમાં કે જન્મ ભારતની બહાર થયો છે ત્રણ પછી કેવું થયું બંને ભારતીય જોઈએ ભલે જન્મ અમેરિકામાં થયો છે અને નાગરિકતા મળશે પણ અમુક સમય મર્યાદાની મતલબ સમય મર્યાદા હોય એ સમય મર્યાદાની અંદર નોંધણી કરાવી દેવી પડે તો એ જે તે બાળકને ભારતીય નાગરિકતા મળશે બાકી નહીં મળે એક વર્ષ જેટલો સમય હોય એની અંદર એ આવીને ભારતમાં નોંધણી કરાવી જ દેવી પડે તો ભારતીય નાગરિકતા તે બાળકને મળશે બાકી વંશથી ભારતીય નાગરિકતા હવે નહીં મળે ક્લિયર છે સાવજ નહીં મળે એવું નથી અમુક સમય મર્યાદાની અંદર નોંધણી કરાવી જરૂરી છે તા તો ક્વેશ્ચન નંબર ઓગણીસ શું પૂછ્યું છે કયા વિધાનો સાચા છે તો પહેલું ને બીજું તો ક્યાં છે પેલું અને બીજું આયરે ક્લિયર છે હવે જોઈએ ક્વેશ્ચન નંબર વીસ ઓકે ક્વેશ્ચન નંબર વીસ છે લાસ્ટ ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન પ્રમાણે પ્રમાણે નોંધણી દ્વારા તે વ્યક્તિ ભારતીય નાગરિક બની શકે જે એટલે કે હવે વિધાન વિધાન છે કયા નથી સૌથી પહેલું મૂળ ભારતીય હોય અને અરજી કરતા પહેલા પાંચ વર્ષથી ભારતમાં રહેતી હોય તો આ વિધાન સાચું છે ક્લિયર છે મૂળ ભારતીય હોય અને અરજી કર્યા અગાઉથી પાંચ વર્ષથી ભારતમાં રહેતી હોય જો પીઆઈઓની વાત હોય ને

તો આજે મિત્રો આપણે નાગરિકતા ભાગના વીસ અગત્યના પ્રશ્નો જોયા ખૂબ જ પ્રયત્ન કર્યો છે કે તમને તમામ પ્રશ્નો સમજાઈ જાય અગત્યની બાબતો આ બાબતોની અંદર શું રહી તો આપણે એનઆરઆઈથી તો સૌ પરિચિત હોઈએ પીઆઈઓ પીઆઈઓ કાર્ડ હોલ્ડર અને ઓસીઆઈ એના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી લીધી નેક્સ્ટ વિડીયોની અંદર હજી પણ આપણે થોડા નાગરિકતાના પ્રશ્નોની ચર્ચા કરીશું અને પછી મૂળભૂત અધિકારો તરફના પ્રશ્નોની ચર્ચા કરીશું તો આ રીતે આપણી સિરીઝ સતત ચાલતી રહી છે તમે માત્ર એટલું કામ કરજો કે વીસમાંથી તમારા કેટલા સાચા પડે છે એટલું જ તમે કમેન્ટ કરીને જણાવજો કે જેથી અમને અંદાજ આવે કે વીસમાંથી તમને પ્રશ્નો કેટલા આવડે છે તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ જય ભારત